નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજરોજ જંબુસર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તે પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી પણ ખાસ ઉપસ્થિત હતા. ત્યારબાદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી અચાનક સરપ્રાઇઝ વિઝિટ કરવા માટે હોસ્પિટલમાં પહોંચતા હોસ્પિટલ તંત્રમાં છબરડા બહાર આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ આ હોસ્પિટલમાં કર્મચારીઓની હાજરી પણ ઓછી હોવાનું સ્પષ્ટ થયું હતું. તો બીજી તરફ હોસ્પિટલના આવા અણઘડ વહીવટને કારણે નગરજનોએ સોસવું પડે છે અને નગરજનોએ ભોગવવું પડે છે, જેને પરિણામે જંબુસરના ધારાસભ્ય શ્રી દ્વારા પણ સુપ્રિન્ટેન્ડન્ટને ઠપકો આપવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ બાદ અચાનક જ જંબુસર સિવિલ હોસ્પિટલની અંદર મુલાકાત કરવામાં આવી, દર્દીઓની મુલાકાત કરવામાં આવી, ડૉક્ટરોની મુલાકાત કરવામાં આવી અને દર્દીઓને રૂબરૂ પૂછપરછ કરતા તેઓ ખૂબ સારા હેપી હતા. હોસ્પિટલમાં સારી એવી સારવાર મળી રહી છે, ડૉક્ટરો પણ સારી એવી સેવા કરી રહ્યા છે, પરંતુ નાની મોટી જે કંઈ ભૂલો હતી એ પણ ડૉક્ટરોને સ્ટાફને મળી અને આવનાર દિવસોની અંદર જે નાની મોટી ભૂલો થાય છે એ ન થાય એવી પણ સૂચના આપવામાં આવી. તો આજે જ્યારે જંબુસરમાં વિઝિટ કરી છે ત્યારે દર્દીઓ પણ જે સેવા મળી રહી છે એનાથી ખુશ હતા. સરકારની તમામ યોજનાનો લાભ લઈ રહ્યા છે, એ લાભથી પણ તેઓ ખૂબ આનંદિત હતા, પ્રફુલ્લિત હતા અને આવનાર દિવસોની અંદર આ હોસ્પિટલની અંદર આઈસીયુ વોર્ડ બની રહ્યો છે, ચિલ્ડ્રન્સ વોર્ડ પણ બની રહ્યો છે એની પણ મુલાકાત લીધી અને ટૂંક સમયની અંદર આ સેવાઓ પણ આ વિસ્તારની અંદર ચાલુ થશે અને આ વિસ્તારના લોકોને લાભ મળવા જઈ રહ્યો છે. સ્વામીજી, આપણે જે વિઝિટ લીધી એમાં હાજરીપત્રકમાં ચેડા હતા એ બાબતે શું કહેવું? ચેડા તો નહોતા, પણ બે ચાર કર્મચારીઓ એ હતા કે હાજરી પૂરતા ભૂલી ગયા હતા. પણ એને આવીને પૂછ્યું તાકે હું આવી ગયો હતો પણ હાજરી પૂરવાનું રહી ગયું હતું અને આવનાર દિવસોની અંદર આવું ન થાય તેવી પણ એણે બાંયધરી આપી છે, એટલે બધું બરાબર હતું, કોઈ એવું કાંઈ અજુગતું લાગ્યું નહીં. અને આવનાર દિવસો અંદર ફરી વાર વિઝિટ કરીશું અને એવું હશે તો એને સૂચના આપીને એમાં સુધારો થાય એવી પણ સૂચના આપીશું. અસ્તુ, ધન્યવાદ. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.